એક મહત્વના સમાચાર મળી રહ્યા છે. 1-8-2018 નો પરિપત્ર રદ કરવામાં આવે તેવી વાત કરવામાં આવી છે ભરતસિંહ દ્વારા. આ પરિપત્ર ST OBC ની મહિલાઓ માટે અન્યાય કરતો છે. મહિલાઓને અન્યાય મળે તે માટે ઉગ્ર આંદોલન પણ કરીશું તેવી પણ વાત ભરતસિંહે કરી છે. તો LRD મામલે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. આંદોલનકારી મહિલાઓની મુલાકાતે પહોંચ્યા છે ભરતસિંહ. સરકાર સામે પડ્યા ભાજપના જ સાંસદ ભરતસિંહ. તેઓનું કહેવું છે કે આ પરિપત્રના કારણે ST અને OBC જે વિદ્યાર્થીઓ છે, વિદ્યાર્થિનીઓ છે, તેઓને નુકસાન થઈ રહ્યું છે. 1-8-2018 આ પરિપત્રને પરત ખેંચવામાં આવે. તો આજ વિશે વધુ અપડેટ્સ મેળવીએ. News 18 સંવાદદાતા હિતેન્દ્ર બારોટ પાસેથી. હિતેન્દ્ર, વધુ એક ભાજપના સાંસદ જેઓ સરકારની સામે છે, તેઓની મુખ્ય માંગ શું છે અને હાલમાં શું અપડેટ મળી રહી છે? અત્યારે અમારી સાથે ભરતજી ઠાકોર પાટણના સાંસદ જોડાયા છે. એમના દ્વારા અગાઉ પણ પત્ર દ્વારા ખાસ કરીને સમર્થન આપવામાં આવ્યું હતું. તેઓ પોતે અહીં સત્યાગ્રહ છાવણી આવે છે. ભરતજી, ખાસ કરીને વાત કે છેલ્લા 2 મહિનાથી આંદોલન ચાલી રહ્યું છે, તો પહેલી વખત આ છાવણી પર આવે છે, આટલા દિવસ સુધી ક્યાં હતા? બીજી વખત આવ્યો. ખાસ કરીને વાત કે જે પ્રકારે LRDની મહિલાઓનું આંદોલન ચાલી રહ્યું છે, ત્યારે ખાસ કરીને 63 દિવસથી ચાલી રહ્યું છે, ત્યારે સરકાર સાથે તમે શું વાત કરી? 1-8-2018 મહિલાઓના LRD મુદ્દે રાજ્ય સરકારે જે પરિપત્ર કર્યો છે એ અન્યાય કરતા છે. અને એ મહિલાઓ છેલ્લા 62 આજે 63મા દિવસમાં પ્રવેશ કર્યો છે. ST SC OBC મહિલાઓનો જે અન્યાય થયો છે એ બાબતમાં અમે પહેલાં પણ રજૂઆત માનનીય મુખ્યમંત્રીશ્રીને કરી છે, અનેક સંસદ સભ્યો ધારાસભ્યોએ કરી છે. હું પણ આ સત્યાગ્રહ છાવણીમાં બીજી વખત આવી અને બહેનોને પણ મળ્યો છું, સમાજમાં નેતાઓને પણ મળ્યો છું. અને આ પરિપત્ર જે અન્યાય કરતા છે એના પાછળ જે આંદોલન ચાલી રહ્યું છે એ આંદોલન રાજ્યમાં ઉગ્ર સ્વરૂપ ધારણ કરે, રાજ્યમાં અસલામતીનું વાતાવરણ ઊભું થાય એ પહેલો આ રાજ્ય સરકારે, મારી સરકારે, ભારતીય જનતા પાર્ટીની સરકારે એનો રસ્તો તાત્કાલિક કરવો જોઈએ હું માનું છું. પરિપત્ર રદ થવો જોઈએ? પરિપત્ર 100% રદ થવો જોઈએ. ભરતજી, 2 મહિનાથી આંદોલન ચાલે છે, સરકાર કે છે સંવેદનશીલ, સરકાર સંવેદનશીલ દેખાતી, આમની સાથે કોઈ સંવાદ તો કરતો નથી, આ મહિલાઓને બોલાવતી પણ નથી, 2 મહિના સુધી ક્યાંય નથી દેખાતા, તો શું કહેવાનું? અમે રાજ્ય સરકારના, અમારી સરકારના મુખ્યમંત્રીને 3 દિવસ પહેલો ST SC OBC એકતા મંચના પ્રમુખ અલ્પેશ ઠાકોર, હું, ચેતનભાઈ ઠાકોર, રોહિતજી ઠાકોર બધાએ મળ્યા, CM સાહેબને રજૂઆત કરી અને CM સાહેબને અમે અનુરોધ કર્યો કે જે મહિલાઓએ આંદોલન કરી રહી છે એ મહિલાઓને ડાયરેક્ટ તમે વાત કરી અને આ પ્રશ્ન કરવાનું નિરાકરણ લાવો. અને મુખ્યમંત્રીએ મને હકારાત્મક જવાબ આપ્યો છે અને આ બાબતે આગળની કાર્યવાહી ચાલુ છે. સરકાર તો સમગ્ર બાબત કોર્ટ ઉપર છોડી રહી છે ભરતજી, વાત કરીએ તો સરકાર એના સરકારી વકીલો દ્વારા સલાહ લઈ અને આ બાબતે કોર્ટમાં પણ રજૂઆત કરી અને આ પરિપત્ર રદ કરવા અમે જણાવીશું. તમે આંદોલન કરશો? આંદોલનમાં ભારતીય જનતા પાર્ટીના સાંસદ તરીકે જે લોકોએ ભારતીય જનતા પાર્ટીને મત આપ્યા છે, છેલ્લા 25 વર્ષથી ભારતીય જનતા પાર્ટીનું શાસન ગુજરાતમાં બરકરાર રાખ્યું છે, એ સમાજોના અન્યાય થતો હોય તો હું એમની સાથે છું. OBC ના નેતા છો તો OBC ને ન્યાય મળે નથી ઈચ્છતા તમે? ખાસ કરીને કેવી રીતે આંદોલન આગળ વધારશો તમે? ભરતજી, ખાસ કરીને વાત કરો, ખાસ કરીને વાત કરીએ. આ તો ભરતજી ઠાકોર એમનું સ્પષ્ટપણે કહેવું છે કે તેઓ OBC SC ST ની જે મહિલા આંદોલન કરી છે એમની સાથે તેઓ રહેવાના છે, જરૂર પડે સરકાર સામે પણ તેઓ રહેશે.
આભાર હિતેન્દ્ર સમગ્ર માહિતી બદલ. તો સરકાર સામે પણ રહેવું પડશે, તેઓ તૈયાર છે તેવું રહેવા માટે. પરિપત્ર રદ થવું જોઈએ તેવું ભરતસિંહે વાતમાં જણાવ્યું છે. ભરતસિંહ ડાભીજી એમનું કહેવું છે કે મુખ્યમંત્રીને યોગ્ય પગલાં ભરવાની ખાતરી અમે મેળવી ચૂક્યા છીએ. હું અલ્પેશ ઠાકોર સહિત અન્ય આગેવાનો પણ મળ્યા હતા 3 દિવસ પહેલા અને રજૂઆત કરી હતી. જો હાઈકોર્ટમાં પણ સરકારી વકીલની જરૂર પડશે તો સલાહ સૂચન લઈ અને આ પરિપત્રને રદ કરવામાં આવે તે માટેના પગલાં લેવામાં આવશે.